જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા ઉત્તર વિભાગના અધિકારી અને કર્મચારીઓએ વેશ પલટો કરી અને હાથ ધરેલ ઓપરેશનમાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે તેની. જી હા, ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડવા છોટાઉદેપુર ભૂસ્તર વિભાગના અધિકારીઓએ વેશ પલટો કરી એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના જામલા ગામ નજીક ઓરસંગ નદીના પટમાંથી સફેદ રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી ભૂસ્તર વિભાગને મળતા ભૂસ્તર વિભાગ દ્વારા અનેક વખત રેડ કરવામાં આવતી, પરંતુ ભૂસ્તર વિભાગના અધિકારીઓ પહોંચે તેની જાણ અગાઉથી થઈ જતાં સફળતા મળતી ન હતી, જેને લઈ ભૂસ્તર વિભાગના અધિકારી અને કર્મચારીઓએ આદિવાસી ખેડૂતનો વેશ ધારણ કરી કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને નદીના પટમાં પહોંચી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક જેસીબી મશીન અને રેતી વહન કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી પ્લોટ ઉપર નાખવામાં આવતી અને ત્યાંથી ટ્રકમાં ભરી રવાના કરવામાં આવતી હોવાની માહિતીને લઈ ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુરના જામલા ખાતે ઓરસંગ નદીમાંથી બિનઅધિકૃત ખનનની રજૂઆત અન્વયે અત્રેની ટીમ દ્વારા ગત તારીખ 9/7/2023 રોજ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ પહેલાં આ વિસ્તારમાં અત્રેથી તપાસ કરવામાં આવતી, પરંતુ એ પહેલાં એ લોકોને ગેરકાયદેસર કરનાર ઇસમોની જાણ થઈ જતાં એ લોકો રેડ સક્સેસફુલ થતી ન હોવાથી તપાસ ટીમ દ્વારા વેશ પલટો કરી અને 2-3 કિલોમીટર જંગલમાં ચાલી અને આ રેડ કરવામાં આવી છે, અને જેમાં ખાણકામમાં ઉપયોગમાં આવતા એક જેસીબી અને બે ટ્રેક્ટર ત્યાંથી જપ્ત કરવામાં આવેલ છે. અને આવનાર આ જે પણ ગેરકાયદેસર ખાણકામવાળો વિસ્તાર છે એની માપણી કરી અત્રેની ટીમ દ્વારા અને એમાં નિયમાનુસાર નોટિસ પાઠવી અને જે પણ ઇસમો છે ગેરકાયદેસર ખાણકામ કરનાર અને વહન કરનાર એમની સામે નિયમાનુસારના પગલાં ભરવામાં આવશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.